गिरिमथक साबुदाणामां मॉन्सून फेस्टिवल मेघमल्हारनो रंगारंग प्रारंभ थयो। आ महीना सुधी चालनारा फेस्टिवलमां पर्यटकोने अनेकविध मनोरंजक प्रवृत्तिओ माणवा मळशे। फेस्टिवलना उद्घाटन साथे रूपया 25 करोड़ना कामोनुं खातमुहूर्त अने लोकार्पण थयुं हतुं। भीना भीना वरसाद वैभव वच्चे ज्यारे गिरिमथक साबुदाणानुं सौंदर्य सोळे कळाए खीली उठे छे, त्यारे साहिद्रीनी आ गिरी कदराओनो कश्मीरनी वादीओनी जरा पण उतरती भासती नथी। તેમ સાપુતારાની સુંદરતાનું વર્ણન કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ મેઘમલ્હાર 2022ના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું, ગવર્નર હિલના વિકાસની કામગીરી પાછળ રૂપિયા 6.19 કરોડ ખર્ચ કરાયો છે। સાપુતારા લેકની આસપાસના વિકાસ કામો માટે કુલ રૂપિયા 24 કરોડનો ખર્ચ કરી પ્રવાસીઓની સુખ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। સાપુતારાના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ રાજ્ય સરકાર પ્રવાસન અને યાત્રાધામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આ વર્ષના બજેટમાં પ્રવાસન અને યાત્રાધામના વિકાસ માટે રૂપિયા 465 કરોડની માતબર જોગવાઈ કરાઈ હોવાનું જણાવી મંત્રીએ આદિજાતિ સમાજના નાગરિકો માટે આ શબરીની સ્મૃતિમાં શ્રી રામ જન્મભૂમિ શબરી સ્મૃતિ યાત્રા માટે રૂપિયા 1 કરોડની જોગવાઈ કરી હોવાનું ઉમેર્યું હતું। વધુમાં કહ્યું હતું કે મેઘમલ્હાર પર્વને માણવા દુનિયાના 29 દેશોના પર્યટકો વધાર્યા છે। પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને લીધે ગ્રામીણ સ્તરે રોજગારીમાં પણ વધારો થયો છે। પ્રવાસીઓની સુરક્ષા સુવિધા અને આનંદનું ધ્યાન ગુજરાત રાખે છે, જેને કારણે ભારતના પ્રવાસીઓ સહિત દેશ વિદેશના પ્રવાસીઓની પહેલી પસંદ ગુજરાત બન્યું છે। આ પ્રસંગે સાપુતારા ખાતે પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા અંદાજિત રૂપિયા 24.58 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। તે પૂર્વે રંગારંગ ઉદઘાટન પરેડ યોજાઈ હતી। खुद सौंदर्य की वर्षा कर रहा है और उसी के हम सभी साक्षी बन रहे हैं। आप सभी के सामने प्रस्तुत हो रही है परेड સાપુતારા મેઘમલ્હાર વાજંત્રો તેમજ સાથે સાથે લોક સંસ્કૃતિનું પ્રદર્શન આદિવાસી લોક નૃત્ય સૌ સમક્ષ પ્રસ્તુત છે। આપણે સૌ તાળીઓથી વધાવીએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય। માનનીય પ્રધાન, આપણો દેશ સંસ્કૃતિને વરેલો છે। ઉત્સવ એ આપણા દેશનો પ્રાણ છે અને એમાં પણ પૂરા હિન્દુસ્તાનમાં અલગ અલગ પ્રાંતમાં અને પ્રાંતમાં પણ અલગ અલગ જિલ્લામાં જેમ કહેવાય છે કે બાર ગામે બોલી બદલાય, એમ અનેક પ્રકારના રીતરિવાજ પરંપરા કુદરતી સૌંદર્ય અને પ્રકૃતિને અનુરૂપ જે વિસ્તારમાં જે સંસ્કૃતિ ખીલી છે વિકસી છે એને અનુરૂપ આજે આપણે સમગ્ર ડાંગ જિલ્લાની અંદર મેઘમલ્હાર વર્ષા એનું આગમન એને વધાવી લેવાનું કામ એનો ઉત્સવ આ મેઘમલ્હારના સ્વરૂપે આજે ડાંગની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતો આજે આપણે જે પ્રદર્શન જોયું જેને કારણે કહી શકીએ કે આજે પણ ભારતની અંદર અને દરેક પ્રત્યેક પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના જિલ્લામાં જે સંસ્કૃતિ વિકસી છે એને વધુ વેગ આપવાનું કામ
ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એને વેગ આપવાનું કામ કરે છે, પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે અને ઉત્સવને વધુ ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે.